મોરબીમાં આજે અષાઢી બીજના દિવસે ભરવાડ રબાડી સમાજ દ્વારા મચ્છુ માતાની શોભાયાત્રા યોજવામાં આવી છે, જે મહેન્દ્રપરામાં મચ્છુ માતાના મંદિરેથી નીકળીને મોરબી શહેરના મુખ્ય માર્ગો ઉપર થઈને નગર દરવાજા ચોકમાં પહોંચી હતી, જ્યાં મોરબી શહેરના ભાજપ પ્રમુખ લાખાભાઈ ઝારિયા, મહામંત્રી જયુભા જાડેજા, મુસ્લિમ આગેવાનો હુસેનભાઈ ભટ્ટી, ગુલ મોહમ્મદભાઈ કટિયા તેમજ કોંગ્રેસના આગેવાનો કેડી બાવરવા, કેડી પરસુંબિયા, મહેશ રાજ્યગુરુ, એલ એમ કંઝારિયાએ આ શોભાયાત્રામાં સંતોનું હારતોરા કરીને સન્માન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો, જેમાં જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી, એલસીબીના પીઆઈ ડીએમ ઢોલ, ટ્રાફિકના પીઆઈ લગારિયા, બી ડિવિઝન પીઆઈ દેકાવડિયા વગેરે પોતાના સ્ટાફ સાથે આ શોભાયાત્રામાં બંદોબસ્તમાં ગોઠવાયા હતા. આ શોભાયાત્રામાં જોડાયેલા લોકો હુંડો રાસ રમતા રમતાને જય મચ્છુ માતાના જયઘોષ સાથે મચ્છુ નદી કાંઠે મચ્છુ માતાના મંદિરે પહોંચ્યા ત્યાં પૂર્ણાહુતિ થઈ હતી. અહીં એ વાત જણાવી દઈએ કે મચ્છુ માતાનો પ્રાગટ્ય દિવસ અષાઢી બીજ છે. વર્ષોથી ભરવાડ સમાજના આ અષાઢી બીજના દિવસે મચ્છુ માતાનો પ્રાગટ્ય દિવસ ઉજવે છે અને શોભાયાત્રા કાઢે છે. આજે શોભાયાત્રા 9 વાગે પ્રસ્થાન થઈ ગયું છે મેન્દ્રપરા શેરી નંબર 17 મચ્છુ માતાજીની જગ્યાએથી. ત્યાંથી મેન્દ્રપરા સુપર ટોકે નગર દરવાજા ટ્રેન ચોક દરબારગઢ અને મચ્છુ માતાજીની જગ્યાએ અમારું સમાપન થશે. આ રથયાત્રાની અંદર શરબતના સ્ટોલો, પાણીના સ્ટોલો, ચા પાણીના, જમવા માટેનો પ્રસાદ તે દિવસે ફરાળી હોય છે બધું. તે દિવસે બધા આનંદ કરતા કરતા રાસ ઉડો સાંસ્કૃતિક કાર્યક્રમો અમારા ચાલુ હોય અને ધબધબાટી ચાલુ જ હોય છે. એ અમારી મુખ્ય પરંપરા છે, જે આજે સાંસ્કૃતિક લુપ્ત થઈ રહી છે ત્યારે જે સાંસ્કૃતિક અમારી પરંપરા વેશભૂષામાં જ્યારે અમે ઉજવતા હોય ત્યારે એક અનેરી ભાત પડતી હોય છે. આ શોભાયાત્રા છે એ મચ્છુ માતાજીનું પ્રાગટ્ય દિવસ છે, એટલે આમ 13મી સદીમાં માતાજી ત્યાં સમાયેલા અને 17મી સદીમાં દુનિયામાં આવ્યા ત્યારે માતાજી પ્રગટ થયેલા, ત્યાર પછી રબારી ભરવાડ સમાજ આ જગ્યાને પરંપરા મુજબ અષાઢી બીજના દિવસે એનો એક ઉત્સવ મનાવતા હોય છે. અને બીજું કે ત્યારે એક માતાજીનો જે પ્રાગટ્ય દિવસ છે એ દિવસે આ અમારી એક પરંપરા છે. અને છેલ્લા ઘણા વર્ષોથી અમે છેલ્લા 20-25 વર્ષથી આ કાયદા અનુસાર અમે મંજૂરી પણ મેળવતા હોય છે અને પોલીસના સહયોગથી અમારી રથયાત્રા સંપન્ન થાય છે. તો આ રથયાત્રા અમારી જૂની પરંપરા છે. બ્યુરો રિપોર્ટ, શ્રીકાંત પટેલ, મોરબી.